નમસ્કાર મિત્રો, હળવદમાં ઠાકર પરિવાર દ્વારા પિતૃના મોક્ષાર્થે ભાગવત સપ્તાહ જ્ઞાની યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભાગવત સપ્તાહનો આજે ચોથો દિવસ છે. આયોજકો જે છે, ઠાકર પરિવારના જે પરિવારજનો છે તે આપણી સાથે છે. વધુ માહિતી જે છે આપણે તેઓ પાસેથી જ મેળવશું. મહાવીરભાઈ, આજે ચોથો દિવસ છે ભાગવત સપ્તાહનો અને એના આયોજનને લઈને માહિતી આપજો. વધુમાં તો કહેતા ઠાકર પરિવારના પિતૃના મોક્ષાર્થે તથા ઠાકર પરિવારના કલ્યાણાર્થે આપણે ભાગવત સપ્તાહનું આયોજન કરેલ છે અને તારીખ 2/2/2024થી 8/2/2024 સુધી આ ભાગવત સપ્તાહનું આયોજન કરેલ છે. રોજ રાત્રે અનેક પ્રકારના સત્સંગ, જેવા કે શનિવારે સુંદરકાંડ હતું, રવિવારે આનંદનો ગરબો હતો, આજે સોમવારે આપણે શિવ મંદિરનું આયોજન કરેલ છે, કાલે 6 તારીખે સાંજે 5 વાગે આત્માનંદ સરસ્વતીજી જે મહંત છે, ગોપનાથ મહાદેવ મંદિર ભાવનગર તથા એમનું ભજનાનંદ આશ્રમ બોટાદ ખાતે આશ્રમ આવેલો છે અને હિન્દુત્વનું વધુ એવું ઉચ્ચ પ્રમાણમાં તમે પ્રવચન જો કાલે સાંભળવા અહીંયા આપણે સાંજે 5 વાગે આયોજન કરેલ છે, એ હાજરી આપવાના છે. આપણે એમનું એમના પ્રવચન સંભળાવશે અને એ જ દિવસે રાત્રે કાલે 6 તારીખે ભવ્ય સંતવાણીનું આયોજન કરેલ છે, જેમાં કલાકારોનું નામ છે, જયમંતભાઈ દવે ભજનીક છે, અપેક્ષાબેન પંડ્યા ભજનીક છે, ઉષા મહારાજ છે હાસ્ય કલાકાર, જયશ્રીબેન પંડ્યા છે ભજનીક તથા કવિ પ્રદીપદાન ગઢવી પણ કાલે હાજર રહેશે અને અનેકો બીજા કલાકારો આપણને સાથ સહકાર આપણને મનોરંજન કરાવશે અને વધુમાં કથાના વિરામના દિવસે શ્રી નારાયણ યજ્ઞનું પણ આયોજન કરેલ છે. નારાયણ યજ્ઞ તથા રોજ હળવદ તથા હળવદના આજુબાજુના ગામડાના નગરજનોને એક અમારા તરફથી આમંત્રણ દેવામાં આવે છે કે ભજન તથા ભોજનની બેની વ્યવસ્થા આપણે અહીંયા રાખેલ છે, તો બધાએ નમ્ર વિનંતી છે લાભ લેવાનો. વધુ માહિતી આગળ કાકાની લોકો આપશે. પરિવારના જે સદસ્યો હતા એના મોક્ષાર્થે ભાગવત સપ્તાહનું આયોજન આજે ચોથો દિવસ છે. તમે કીધું ને અમને કે ભજન ભોજન ને આ ત્રિવેણી આખું સંગમ છે, કથાનું પણ રસપાન અહીંયા કરાવવામાં આવે છે. હા, ઓમ નમઃ શિવાય, શ્રી વૈદ્યનાથ મહાદેવ જય, પિતૃદેવાય નમઃ. અમે લોકો ઠાકર પરિવાર એટલે કે ભૂપેન્દ્ર એજન્સી, અમે અમારા મોટા ભાઈ તથા અમારા પિતાશ્રી તથા અમારા સર્વ પિતૃ મોક્ષાર્થે આ ભાગવત સપ્તાહનું આયોજન કરેલ છે. એમાં સૌ લોકોએ ને અમે અમારું આમંત્રણ આપીએ છીએ. અહીંયા ભજન ભોજન અને સપ્તાહ બધું છે, તો અમારા બધાનું આમંત્રણ છે, ઠાકર પરિવારનું આમંત્રણ છે કે તમે પધારો અને આમાં લાભ લ્યો. વિજયભાઈ પણ આપણી સાથે છે, શું કહેશો વિજયભાઈ? આજ કથાનો ચોથો દિવસ છે. આમંત્રિત મહેમાનોને બધાને ભજન અને ભોજનનો આપણે લાભ છે આમંત્રિત મહેમાનોને. બાકી તો શું છે કે ભાઈ, આપણે કાલ મોટો ભવ્ય ડાયરો રાખ્યો છે, જેમાં બધા કલાકાર, અપેક્ષાબેન પંડ્યા છે, પ્રદીપદાન ગઢવી છે, જયમંતભાઈ દવે છે, જયશ્રીબેન પંડ્યા છે, કુશાભાવ છે, અને કાલ રાતે 6 તારીખે ડાયરામાં બધા આવે એવી ભાવના. અને બીજી વસ્તુ એ છે કે કાલે સાંજે 5 વાગે જે આત્માનંદજી સરસ્વતી જે બોટાદ પદ્માનંદ આશ્રમના જે મહંત છે અને જે નરેન્દ્ર મોદી જે સાહેબ છે આપણા વડાપ્રધાન એના નજીકના છે, એટલે અને એવા વક્તા છે કે માણસો એમનું નામ પડે તો ક્યાંય ને ક્યાંય એમને સાંભળવા આવતા હોય, તો એ પણ લાભ લેવા કાલ આવતીકાલે 6/2/2024 અને 5 વાગે બધાએ એનો લાભ લે પધારે એવી નમ્ર વિનંતી. શું કહેતા તમે? આપણે ઠાકર પરિવાર દ્વારા આયોજિત જે ભૂપેન્દ્ર એજન્સી પરિવાર, એ અમારે બધા વડીલોએ જાણ કરી એ મુજબ કે ભાઈ, અમે પરમ પૂજ્ય સંત શ્રી આત્માનંદજી સરસ્વતી સ્વામીજી જે આવતીકાલે પધારવાના છે, જે 5 થી 6ના ટાઈમ છે, અને બીજા અમારા પરમ પૂજ્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજના શુભ આશીષ જે અમને આપેલ છે તે મુજબ, અને આજે ચોથો દિવસ અને શ્રી કૃષ્ણ જન્મ છે, તો બધાને ખૂબ ખૂબ આમંત્રિત આપું છું. તો આપ સર્વેને નમ્ર વિનંતી કે કથાનો આપ સર્વે લોકો રસપાન કરો.